આણંદ લોકસભા બેઠકમાંથી 63,000થી પણ વધુની લીડ સાથે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે. મિતેશ પટેલ સીધી સાથે તેમની વાત કરીશું. મિતેશભાઈ, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000ની વધુની લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે એ કર્મઠ કાર્યકર્તાઓની જીત છે. એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે. જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં. અને જે સમાજ ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે. હું કાર્યકર્તાઓને નમન કરું છું. એમને એટલું કહીશ જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ. આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કઈ કામો બાકી હશે એ કામો આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે, પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટેલી પાંખ, દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકાર, એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. આયોજન કઈ રીતનું છે? શું આ હતા મિતેશ પટેલ ઉમેદવાર, જેઓ અત્યારે હાલ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેમની લીડ જે છે એ ખૂબ ઓછી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમિત ચાવડા સામે તેમની હાર જે છે તે અત્યારે હાલ નક્કી દેખાઈ રહી છે. મૌલિક દામેચા, News18 ગુજરાતી, આણંદ. આણંદ લોકસભા બેઠકમાંથી 63,000થી પણ વધુની લીડ સાથે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે. મિતેશ પટેલ સીધી સાથે તેમની વાત કરીશું. મિતેશભાઈ, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000ની વધુની લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે એ કર્મઠ કાર્યકર્તાઓની જીત છે. એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે. જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં. અને જે સમાજ ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે. હું કાર્યકર્તાઓને નમન કરું છું. એમને એટલું કહીશ જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ. આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કઈ કામો બાકી હશે એ કામો આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે, પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટેલી પાંખ, દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકાર, એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. આયોજન કઈ રીતનું છે? શું આ હતા મિતેશ પટેલ ઉમેદવાર, જેઓ અત્યારે હાલ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેમની લીડ જે છે એ ખૂબ ઓછી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમિત ચાવડા સામે તેમની હાર જે છે તે અત્યારે હાલ નક્કી દેખાઈ રહી છે. મૌલિક દામેચા, News18 ગુજરાતી, આણંદ.